હરિયાણાના વલ્લભગઢમાં હિન્દુ ધર્મની દીકરીની વિધર્મી યુવકો દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવતા લાખણી તાલુકાના હિન્દુ સંગઠનો દ્વારા રાજ્યપાલને સંબોધી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આરોપીને ફાંસીની સજા થાય એવી માંગ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં હરિયાણાના વલ્લભગઢ ખાતે લવ જેહાદ નામે હિન્દુ ધર્મની એક માસૂમ દીકરીની ગોળીમારી હત્યા કરવામાં આવી હતી અને જેનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર દેશમાં વિધર્મી યુવકો વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે. ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકામાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેને લઈ મહાકાલ સેના અને બજરંગ દળ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધી મામલતદારના કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હરિયાણાની નિર્દોષ દીકરી નિકિતાના હત્યારા તોસીફ ખાન અને રેહાન ખાનને ફાંસી આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા વિભાગના પ્રભુદાસ મોદી, સ્થાનિક આગેવાન શ્રવણભાઈ દવે, વિશાલસિંહ રાજપૂત, મહેશભાઈ ચૌધરી, રામસિંહ રાજપૂત, અશોકભાઈ ચૌધરી અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આજે લાખણી મહાકાલ સેના અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનો, વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જે હાલમાં હરિયાણામાં સુનિતા નામની એક હિન્દુની દીકરીને મુસલમાનો દ્વારા ખોટી રીતે ફસાવી અને એની હત્યા જે કરવામાં આવેલી છે એના વિરુદ્ધમાં અહીં આવેદનપત્ર આપેલ છે અને અમારી સરકારને માંગણી છે કે આવા જે તત્વો જે છે એ હિન્દુ ધર્મના નામે પોતાના ખોટા નામ ધારણ કરી હિન્દુ દીકરીઓને એ પોતાના પ્રેમ જાળમાં ફસાવે છે અને ફસાવીને પાછળથી જો એને ખબર પડે સત્યતાની અને લગ્ન કરવાની ઇનકાર કરે એટલે આવા લોકો એમની હત્યા કરે છે. તો આ બેન દીકરીની હત્યા જે થઈ છે એના વિરુદ્ધમાં આવા લોકોને તાત્કાલિક ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી સાથે આજે મામલતદાર શ્રી લાખણીને અમે આવેદનપત્ર આપેલ છે અને ભવિષ્યમાં જો આવા લોકોને સજા કરવામાં નહીં આવે તો હિન્દુ સમાજ જાગી જશે. તો આ લઘુમતીઓને પણ ચેતવણી છે કે તમે અત્યારથી સાવચેત રહેજો, હિન્દુ સમાજ જાગી ગયો તો પછી બેન દીકરીઓ અમારી જે છે ને એમને પ્રોબ્લેમ થાય છે, એના કરતાં ભયંકર હાલત તમારી થઈ શકે છે. એટલે અત્યારે આ ચેતવણી છે, હિન્દુ ક્યારેય ખોટું કરતો નથી એટલે તમને આ ચેતવણી આપીએ છીએ કે અત્યારથી સુધરી જજો. એ ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો. લવ જેહાદનો કાયદો લાવવામાં આવે તો ખૂબ સારી વાત છે. અત્યારે જે ઉત્તર પ્રદેશની સરકારે, મુખ્યમંત્રીએ જાહેરાત કરેલ છે એ યોગ્ય કરેલ છે અને લવ જેહાદના કાયદા દ્વારા કોઈ પણ ધર્મની દીકરી હોય, એમના ધર્મની હોય તો એમને રાખે, પણ અમારી હિન્દુ ધર્મની દીકરીઓને ખોટી રીતે ફસાવવામાં ના આવે અને એવું કરવામાં આવે તો એમના વિરુદ્ધમાં ફાંસીની સજાનો કાયદો લાવવામાં આવે તેવી પણ અમારી માંગણી છે.